કે બાપાશ્રી એ સંપ્રદાયને બીજા નંદ સંતો કરતાંય શું વિશેષ આપ્યું? કે શું બીજા મુક્તો અનેક મુક્તો થઈ ગયા સંપ્રદાયમાં, પરંતુ બાપાશ્રી એમાં વિશેષ શું આપ્યું? મુક્તો ગોપાળાનંદ સ્વામી, ગુણાયતાન સ્વામી, બધા સંતોએ મહારાજનું સર્વોપરી પણ એવી વાતો ઘણી કરી છે, ઘણી કરી છે, નથી કરી એવું નથી. મુક્તો ગુણાયતાન સ્વામીની વાતો એમ લખ્યું, ભેંસ વિયાય, અરે હાથની વિયાય તો ભેંસ જેવડું બચ્ચું આવે, જૂં વિયાય તો લીંક આવે. બહુ બહુ મોટી વાત છે, આ સામાન્ય વાત નથી. આ મોગમ લખી છે, બોલ્યા છે સ્વામી, અને કદાચ લખાણમાં મોગમ લખ્યું હશે. બાકી એ વખતે સ્વામીએ, કારણ કે બધું જેમ જેમ લખાય નહીં એટલે સ્વામીએ બાકી જેમ જેમ વાત કરી હશે એ વખતે. આપણે એવું ના સમજી લેવાય કે જો મોગમ જ બોલ્યા, ના કરી હોય પણ એ લખાય તો મોગમ જ, કારણ કે ન તો ગણાયને આંખ લાવી રહી જાય. કરી છે વાતો, ઉપાસનાની વાતો ગોપાળાનંદ સ્વામીએ કરી છે, નિત્યાનંદ સ્વામીએ કરી છે, પરંતુ એ વખતના સમય પ્રમાણે, સંજોગ પ્રમાણે, મર્યાદામાં રહીને કરવી પડી. સમય સંજોગ એવો હતો. બાપાશ્રીએ પહેલું કામ આ કર્યું, મોટામાં મોટું, કે સર્વોપરી ઉપાસનાની જે મહારાજે સનાતન અને આધુનિક, સ્વામીને ભગવાનના બે પ્રકાર છે, સનાતન અને આધુનિક, આ બે પ્રકાર છે, એની જો કોઈ વાત ઘૂંટી ઘૂંટીને કોઈએ કરી હોય તો બાપાશ્રીએ કરી. મુક્તો જે વચનામૃતના આધારે, પછી વચનામૃતના આધારે, વચનામૃત અમદાવાદનું સાથ, એમાં વચનામૃતમાં સ્પષ્ટ બે શબ્દો છે, પ્રથમ 27, છેલ્લાનું 39, આ બધામાં મોગમ શબ્દ છે, શબ્દ નથી. પણ સનાતન ભગવાનના બે પ્રકાર છે. રામાન સ્વામીએ ને મહારાજે નીલકંઠ વર્ણીએ પ્રશ્ન પૂછ્યો છે, તમે સનાતન છો કે આધુનિક છો? જા અમદાવાદના સાતમાં પ્રશ્ન આવે છે, તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો? એનો અર્થ જ છે કે બે પ્રકારના ભગવાન છે. એની જો ચોખોટ કરી હોય તો બાપાશ્રીએ કરી. અન્વયને વ્યતિરેક શબ્દો છે વચનામૃતમાં, કે અન્વય શું ને વ્યતિરેક શું? પ્રથમનું 7મું, પ્રથમનું 33મું, સાળંગપુરનું 5મું, પ્રથમનું 63મું, એમાં અન્વયને વ્યતિરેક શબ્દો છે, પરંતુ એ અન્વય વ્યતિરેક શબ્દને પાંથીએ પાંથી છૂટી પાડીને સ્વામિનારાયણ ભગવાન વ્યતિરેક સ્વરૂપ છે. અને અન્વયનું સ્વરૂપ કોને કહેવાય એ, અને વ્યતિરેક સ્વરૂપ કોને કહેવાય, અન્વયના સંબંધવાળો કોને કહેવાય, વ્યતિરેકના સંબંધવાળો, આ બધું જો પાંથીએ પાંથી છૂટી પાડ્યું હોય તો બાપાશ્રી. અને સૌથી મોટી વાત, એથી મોટી વાત, મુક્તો વચનામૃતમાં અનાદિ મુક્ત શબ્દ બોલાયો ફક્ત બે જ વખત મહારાજ, પ્રથમનો 18 અને પ્રથમનો 32, એમાં અનાદિમુક્ત શબ્દ આવે છે. પણ અનાદિમુક્ત શું તત્વ છે? શબ્દો ઇનડાયરેક્ટલી મહારાજ બોલ્યા છે, પ્રસંગમાં જરમ પાશમાત્મા કવિઓ, અરે પેલા પંચાળાના સાળંગપુરના 9માં, અરે પંચાળના 7માં કહ્યું, તામના સ્વૈન સદા નિરસ્તક હુકમ સત્યમ પરમ ધીમહિ. સાળંગપુરના 11માં કહ્યું, જ્યાં પરોક્ષનો દ્રષ્ટાંત આપી, નિરંજનમ પરમ સામ્યમ ઉપેતી. આ શબ્દો આયા, પરંતુ એનો અર્થ શું થાય? પરમ સામ્યપણું કોને કહેવાય? સાધ્યમપણું શબ્દ આવ્યો અનેક વખત, પણ સાધર્મપણું કોને કહેવાય? તદાત્મકપણું શબ્દ આવ્યો, તદાત્મકપણું કોને કહેવાય? મહારાજની સાથે રોમ રોમ પણ એકતા કોને કહેવાય? મોટા મોટા સંતોએ શબ્દો તો બોલ્યા, રસ બસ હોય રહી રસિયા સંગ જીવ મિસરી પૈ માઈ ભળી, બ્રહ્માંડ સ્વામી શબ્દ તો બોલ્યા, પરંતુ એ શબ્દનો અર્થ, અને અનાદિ મુક્ત માત્ર અર્થ ન કર્યો, એ અર્થ સમજાયા, અને અનંતને અનાદિ મુક્ત કરવાનો માર્ગ જો કોઈએ ચાલુ કર્યો હોય તો એ બાપાશ્રી કર્યો. અનંતને અનાદિ મુક્ત કરવાનો, અનાદિમુક્ત શબ્દની વ્યાખ્યા સમજાય એવી નથી, આ તો અનાદિમુક્તની શબ્દની માત્ર વ્યાખ્યા ના સમજાય. અનંતને અનાદિમુક્ત કર્યા, અને અનાદિમુક્ત કરવાની આખી કોલેજ સ્થાપી દીધી, કારણ સત્સંગ. આખી અનાદિમુક્ત કરવાની કોલેજ છે આ, કારણ સત્સંગ શું છે? અનંતને અનાદિમુક્તો કરવાની કોલેજ. બરાબર, હા, હવે કોલેજમાંથી યુનિવર્સિટી, વાત સાચી છે, આ દિવ્ય પુરુષ યુનિવર્સિટી સ્થાપી રહ્યા છે. અનાદિ મુક્તો કરવાની કોલેજ. બીજી વાત, મુક્તો મહાન મોટા પુરુષો થઈ ગયા, કોઈ મૂર્તિ આપી હોય, મૂર્તિની વાતો
મોટા મોટા નંદ સંતોના આપણે વાતો વાંચીએ ને, મૂર્તિમાં રહેવાની વાત, મૂર્તિની સાથે સંલગ્ન થવાની વાત, મૂર્તિની સાથે નિમગ્ન થવાની વાત, એ સમય નહોતો. સંતો અસમર્થ હતા એવું નથી કહેવા માંગતો, એ સમય નહોતો. શરૂઆત હતી, જેમ વિદ્યાર્થી શરૂઆતમાં બેઠો હોય ત્યારે એને એબીસીડી જ શીખવાડવી પડે, એને કક્કો બારકડી જ શીખવાડવી પડે સ્કૂલમાં. ભલે પ્રોફેસર ગમે એટલો હોશિયાર હોય તો ના આપી શકે વખતે, પરંતુ તો બાપાશ્રી મૂર્તિ 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 મૂર્તિ. તમે જો મૂર્તિ, હવે મૂર્તિ આપવાની જે આવે ને મૂર્તિ, જે આવે ને મૂર્તિ, જે આવે ને મૂર્તિ જ આપી દીધી. બોલો, રેલમ છેલ કરી દીધી. બાપાશ્રીએ શું સંપ્રદાયને વિશેષ આપ્યું છે, મુક્ત એના ઉપરથી ખબર પડવી જોઈએ. આ બાપાશ્રી કોણ, મૂર્તિ કોણ આપી શકે, અનાદિમુક્ત કોણ કરી શકે, મહારાજ જેવા, અનાદિમુક્ત એટલે મહારાજ નહીં, મહારાજ જેવા, મહારાજ જેવા કોણ કરી શકે, કહેશો મહારાજ જેવા કોણ કરી શકે, મૂર્તિ જેવા કોણ કરી શકે, શાસ્ત્રી બીજાને બનાવી શકાય કોણ કરી શકે, શાસ્ત્રી થકી શાસ્ત્રી થાય, શાસ્ત્રીઓ થકી શાસ્ત્રીઓ પાકે, એવું જોઈએ છે ને. શાસ્ત્રીઓ તમે જુઓ કે એક કેવી રીતે બનતા હોય, શાસ્ત્રીઓ થકી શાસ્ત્રીઓ પાકે, પુરાણીઓ થકી પુરાણીઓ પાકે, ક્રિકેટર થકી ક્રિકેટર થાય, એવું જોઈએ ને, ક્રિકેટરો થકી ક્રિકેટર થાય, સ્વાભાવિક છે. એમ મૂર્તિ થકી જ મૂર્તિ મળે. બોલો, અનાદિ મુક્ત કોણ કરી શકે, આ કઈ, આ કઈ સામાન્ય વસ્તુ છે? અનાદિ મુક્ત તૈયાર કરવાની ફેક્ટરી બાપાએ સ્થાપી. સંપ્રદાયની આ સર્વોપરી વિશિષ્ટતા છે. મુક્તો આખી 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 તમે જો વચનામૃતમાં બહુધા બહુધા આત્મારૂપમાંનું, પોતાને આત્મારૂપમાંનું 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 પાંચ હાથ વખત બ્રહ્મરૂપ માનવાની વાત આવી કે બ્રહ્મરૂપ માનવું. બોલો, પરંતુ આજે મૂર્તિ રૂપ માનવું, પુરુષોત્તમ રૂપ માનવું, શબ્દો છે પાછા. પ્રથમના 51માં કીધું કે પુરુષોત્તમની દ્રષ્ટિ કરીને જુએ તો જ પુરુષોત્તમ પમાય, પુરુષોત્તમ જેવો થાય તો જ પુરુષોત્તમ પમાય. હવે એનું એટલું બધું પ્રવર્તન કર્યું અને અનાદિ મુક્ત પ્રવર્તન એટલે શબ્દોના અર્થ ન સમજાયા, અનંતને બાપાએ અનાદિ મુક્ત કરી નાખ્યા, મુક્ત અનંતને મૂર્તિ આપી દીધી, અનંતને સ્થિતિવાળા કરી દીધા બાપા. એટલે આ તો સંપ્રદાય સમજી નથી શકતો, એક જેને કહેવાય ને એક આંટી પડી ગઈ, વિરોધાત્મક વલણ ઊભું થઈ ગયું. એમને ઉપલબ્ધ દ્રષ્ટિએ જોવામાં આવ્યા, બાપા ક્યાં ભણેલા હતા? અરે મોટા મોટા ભણેલા જેની પાસે જતા હતા, કેવા અને સ્થિતિવાળા, કેવા સામાન્ય સાધુ નહીં. પૂજના તમે જો અચ્યુતદાસજી સ્વામી પૂજના મન જે અખંડ મૂર્તિ દેખતા, અચ્યુતદાસજી સ્વામી અખંડ મૂર્તિ દેખતા. નાનપણથી, હો નાનપણથી જે અખંડ મૂર્તિ દેખતા, અમીરભાઈ જેમનું નાનપણમાં પૂર્વાશ્રમનું નામ હતું ધ્રુફી ગામના અમીરભાઈ, નાના હતા 9 વર્ષના, અને સ્વરૂપાનંદ સ્વામી એ ગામમાં પધાર્યા. કચ્છનું આ ધ્રુફી ગામ છે, અંજાર કે ભરૂચ તાલુકામાં આવ્યું. બોલો, સંતો પધારેલા, સ્વરૂપાનંદ સ્વામી વિચરણ કરતા કરતા એ ગામમાં પધાર્યા. સાંજનો સમય, ગામના પાદરમાં છોકરા રમે, 7-8-10 છોકરા રમે, અને સંતોને 3 દિવસના ઉપવાસ. સંતો ભૂખ્યા થયેલા, કોઈનું ઘર શોધે, કોઈ ખીચડી જમાડે એવું છે. એક છોકરો એમાંથી, છોકરા રમતા હતા અને એક છોકરો સંસ્કારી, અને એણે એકદમ સંતોને જોયા, એકદમ દોડીને સંતોના પગ પકડી લીધા. સંતો મારા ઘેર પધારો, છોકરો 9 વર્ષનો દીકરો, મારા ઘેર પધારો. સંતોને કોઈક આવકાર આપનારું જોઈતું જ હતું. સંતો ઘેર ગયા, ઘરમાં કોઈ નહીં. તારા મા બાપ? કે તો ખેતરે ગયા છે, વાડીએ ગયા છે. તો ઘરમાં કોણ છે? હું એકલો જ છું. ક્યારે આવશે? તો કે તો રાતે મોડા આવશે. સંતો? તો સંતો કે અમારે ના રહેવાય કોઈના ઘરમાં, એક અજાણ્યું ઘર છે, બાકી બીજું સૂનું ઘર છે, અમારે ના રહેવાય. અરે પણ હું છું ઘરમાં, રો, અહીં તમારું ઘર છે, રોકાઓ.
અને સંતો સાંજનો સમય છે, રસોઈ બનાવીને જમો. છોકરાએ વિવેક કર્યો, જો ઘરના સંસ્કાર હતા. અને સંતો તો ભૂખ લાગી હતી, રસોડામાં ગયા, ખીચડી બનાવી, ચૂલા ઉપર ખીચડી મૂકીને જમ્યા. હજુ એના મા બાપ નહોતા આવ્યા. સંતો છોકરા ઉપર રાજી થઈ ગયા. સંતોએ પૂછ્યું, છોકરા તારું નામ શું? તો કે મારું નામ અમીર. સંતોએ પ્રસાદી આપી અને જમવા. સંતો રાજી થઈને સ્વરૂપાનંદ સ્વામી કહે છે, છોકરા માગ માગ, તું માગે આપી અમે, અમારી પાસે કંઈક માગ, અમે ખૂબ તારી પર રાજી થઈ ગયા છે, માગ. ત્યારે એમ કહે છે, સ્વામી જો તમે મારી પર રાજી થયા હોય તો તમારી વાલામાં વાલી વસ્તુ મને આપી દો. જો માગતા આવડવું જોઈએ, તમારી વાલમ વાલી વસ્તુ મને આપો. હવે આપણને માગવાનું કહીએ તો આપણી વાલમ વાલી હોય ને એ માગીએ, તકલીફ આ છે. આપણને કીધું એક માગો તો આપણું જે અંદર રમણ કરતું હોય ને બધું વાલમ વાલું જે હોય ને એ માગીએ, એ સકામ, એને સકામ કહેવાય. પ્રભુનું વાલું માગવું એ નિષ્કામ, આપણું વાલું માગવું એ સકામ. સકામ અને નિષ્કામ ભક્તની વ્યાખ્યા જ આ છે. જે ભગવાનને સંતોનો વાલવું એ માગવું ને એ માગીએ ને એ નિષ્કામ. ભલે બધું એમ ઘણું માગે ને તો એ નિષ્કામ બોલો, પણ એમનું વાલવું હોય જે માગીએ નિષ્કામ ભક્ત, અને આપણું વાલવું હોય ને માગીએ ને એ બધા સકામ ભક્તો. મહારાજ સ્વામી સ્વામી કે સ્વરૂપાનંદ સ્વામી, આપની વાલમ વાલી વસ્તુ આપો. સ્વામીની વાલમ વાલું શું હતું? ભાઈ મોટા પુરુષનું વાલમ વાલા મહારાજ. અને સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામી માથે હાથ મૂક્યો, જા તને અમારા વાલમ વાલા મહારાજ તને આપી દીધા છે. અને એ મિનિટથી આ અમીરભાઈનું આખું સ્વરૂપાંતર થઈ ગયું. અખંડ મહારાજની મૂર્તિ દેખાવા મળી, અખંડ મૂર્તિ દેખાવા મળી. મહારાજ જોડે વાતો કરે, મહારાજ જોડે બોલે. મહારાજ મહારાજ એ વખતે વન વિચરણ કરતા હતા. એ વખતે મહારાજ હજુ સત્સંગમાં વન વિચરણ કરતા બોલો. અને આ અમીરભાઈ નાનપણમાં મહારાજ જ્યાં જ્યાં વ્યાનું વિચરણ કરે એ બધું મહારાજ નહીં, એ વખતે મહારાજ કચ્છમાં વિચરણ કરતા, કચ્છની 61 થી 68 સાલ સુધી. અને એ વખતે બધું લખી લે, મહારાજ ક્યાં વિચરે છે, કચ્છનું વિચરણ લખ્યું છે બધું. પછી એ સાધુ થયા, એમનું નામ અચ્યુતદાસજી સ્વામી પડ્યું, ભુજના મહંત. એ બાપાશ્રીનો કેટલો મહિમા સમજતા મૂકતો. હવે જે અખંડ મૂર્તિ દેખતા ને એમને જ્યારે વર્તમાન ઉંમરમાં મોટા હતા, બાપાશ્રીની 3 માસની ઉંમર હતી, અવરમાં અવરવામ 3 માસ થયેલા અને બળદિયા પધારેલા. અને જ્યારે પાંચા પિતા નાનકડા બાળ મુક્તા આપણા અબજી બાપાને જ્યારે વર્તમાન ધરાવવા માટે લાવ્યા, અચ્યુતદાસજી સ્વામી પધારેલા ભૂજથી, અને આખો સંપ્રદાય જાણતો હતો કે તો અખંડ મૂર્તિ દેખે છે અને વાતો કરે છે મહારાજ સાથે, સ્થિદ્ધ મુક્ત છે, સ્થિતિવાળા છે. અને એમને કહ્યું કે સ્વામી આ બાળ મુક્ત અમારા ઘેર પ્રગટ થયા છે અને વર્તમાન ધરાવો. ત્યારે સ્વામી આમ જોઈ રહ્યા, આમ અચ્યુતદાસજી સ્વામી જોઈ રહ્યા, ચોધાર આંસુ આંખમાંથી આ પડવા માંડ્યા. બાપાશ્રી સામે જોઈ રહ્યા, અચ્યુતદાસજી સ્વામીને નેત્રમાંથી દાડ 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 જળ પડવા માંડ્યું. પાંચા પિતા પૂછે છે, સ્વામી કંઈક તો બોલો, કંઈક તો બોલો, વર્તમાન ધરાવો. ત્યારે અચ્યુતદાસજી સ્વામી શું બોલે છે? સ્વામી કે હું અમને વર્તમાન ધરાવનાર હું કોણ? પહેલો વાક્ય શું બોલે છે? આ બાળ મુક્તને વર્તમાન ધરાવનાર હું કોણ? એનો અર્થ સમજ્યા ભીલા વાક્યનો? બહુ મર્મી કરજો. આ બાળ મુક્તને વર્તમાન ધરાવનાર હું કોણ? અચ્યુતદાસજી સ્વામી કેવા સિદ્ધ મુક્ત, અનાદિ મુક્ત હતા, અખંડ મૂર્તિ દેખતા, અખંડ મહારાજ જોડે વાતો કરતા. અને એ એમ કે આ બાળ મુક્તને વર્તમાન ધરાવનાર હું કોણ? દેટ મીન્સ એનો અર્થ કે અમારા કરતા કંઈક ઘણા અધિક છે, કોણ આપણે, કોણ એ, કોણ? કોઈ એમ કહેવામાં આવે, દસમું પાસ કર્યું હોય ને એને કહેવાય કે તું આ કોલેજવાળા છોકરાને ભણાય, તો એ શું કે? આવો જ જવાબ આપે ને શું કે? ભાઈ એને ભણાવનાર હું કોણ? હું કેવી રીતે ભણાઈ શકું? એવું જ કેવું ને, બીજું શું કે? એમ સ્વામી એમ કહે છે કે આ બાળ મુક્તને વર્તમાન ધરાવનાર હું કોણ? એક વાક્ય કેટલો બધો મર્મ આપી છે. બાપાની મોટપ તો જુઓ કેવી હશે, કે હું અસમર્થ છું અમને વર્તમાન ધરાવવા માટે, હું અસમર્થ છું એમ કહેવા માંગે છે, અમે અસમર્થ છીએ. અને પછી એવું કહે છે
કે હે પાંચા ભાઈ, આ કોઈ બાળ બાળક નથી, એમને બાળક ન સમજતા, તમારા દીકરા ના સમજતા, આ કોઈના દીકરા નથી, આ કોઈના બાપ નથી, કોઈના ભાઈ નથી, ભલે તમારા ઘેર પ્રગટ્યા છે, એમને મનુષ્ય ન સમજતા, અનંત મોટા મોટા મુક્તો, સિદ્ધ મુક્તો પણ એમની જોડે આવીને આશીર્વાદ લેવા આવશે, એમનો સમાગમ કરવા આવશે, એમનો સમાગમ કરવા આવશે, અબજોને મૂર્તિમાં રમાડશે, આ એવા દિવ્ય મુક્ત છે. હા, આ એ છે મહારાજનો સંકલ્પથી પધાર્યા છે. હવે 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 શું, હવે આવા દિવ્ય પુરુષ જેનો મહિમા ગાય, આ સામાન્ય વ્યક્તિઓએ જેને બાપાને પ્રમાણ, પ્રમાણ શબ્દ હલકો પડે, પ્રમાણ બાપાને પ્રમાણ કરનાર કોણ, પરંતુ એમણે પ્રમાણ કર્યા છે, અવરભાવમાં કહીએ તો આવા દિવ્ય પુરુષો, આવા દિવ્ય પુરુષો સામાન્ય નહીં. એવા જ એમના શિષ્ય અક્ષર જીવનદાસજી સ્વામી, બોલો બાપાનો કેટલો મહિમા સમજતા, બાપા જોડે વર્તમાન ધરાવે, અક્ષર જીવનદાસજી સ્વામી બાપાની વાતમાં આવે, બાપાને કે બાપા આજ મને વર્તમાન ધરાવો, એમાં નામ નથી આવતું. એક સંત, એક સંતે આવીને બાપાને કહ્યું કે બાપા મને વર્તમાન ધરાવો, અને બાપાશ્રી એમને પૂર્વજન્મની સ્મૃતિ કરાઈ, આવો આવો શબ્દ આવે છે. બોલો અક્ષર જીવનદાસજી સ્વામી સાધુ મોટા મહંત, ભુજના મહંત બાપાશ્રીને એમ કે બાપા મને વર્તમાન ધરાવો, તો વિચાર કરો બાપાશ્રીની મોટપ કેવી સમજવી. એ કણબી સમજીને કીધું હશે કે મને વર્તમાન ધરાવો, શું ગ્રસ્ત સમજીને કીધું હશે કે મને વર્તમાન ધરાવો, ગ્રસ્ત સમજ્યા હશે, શું એમને અભણ માનીને કીધું હશે કે વર્તમાન ધરાવો. હવે નહીં સમજનાર આ કે વિષય છે, આવા મોટા પુરુષને તો મોટા પુરુષ ઓળખાઈ શકે, આ ઓળખા ના કરાય. આજે એ વર્તમાન ધરાવતા હોય એ કેવા હશે, પાછા મહંત હતા એટલું નહીં, દિવ્ય પુરુષ. અક્ષરજીવનદાસજી સ્વામી મહાન પુરુષ હતા, દિવ્ય મુક્ત હતા, અને એ એમ કે, અચ્યુતદાસજી સ્વામી એમ કે, આમને વર્તમાન ધરાવનાર હું કોણ. બોલો હવે બાંડી ઘો મણિધરનું માપ કાઢવા જાય, ક્યાં મ્યાન પડે કહો જોઈએ. આ વિદ્વતાનો વિષય છે, આ શાસ્ત્રપણાનો, આ શાસ્ત્રીઓનો વિષય છે. બાપાશ્રીને ઓળખવા, અને ઓળખાય તો, અને એમના વેણ, એમને એમની વાતો વાંચકો વાંચે તટસ્થપણે. બાપજી ઘણી વખત વાત કરે છે, બાપજી કે, બાપજી કે અમે મોટા મંદિરમાં બિરાજતા ત્યારે અમારા ઘનશ્યામનગરમાં અંબાલાલ બે છે, અંબાલાલ મગન અને પહેલાજી, પહેલાજ ચતુર મોટપવાળા બે અવરભાવ, એ બે જણા ભણતા હતા. તે બાપા, બાપજી કે અમારા આસને આવે, તે એમને કોઈ એવું ગાલી દીધેલું કે બાપા આ બાપાવાળા સાધુ છે, આ બાપાવાળા સાધુ છે, અને અબજી બાપાની વાતો અડાઈ જ નહીં, અડાઈ જ નહીં, એવું કે ગાલી દીધેલું. બાપજી કે મને ખબર કે મોટપના છે એટલે એમને આવું હોય જ, એટલે બાપજી કે એ આવે ને ત્યારે હું અબજી બાપાની વાતો હંતાડી દઉં. બોલો હંતાડી દે, આમ નીચે નીચે ક્યાંક ગાડી અવળી મૂકી દે, એમને નજરે ના પડવા દે, કારણ કે હેત ના હોય ને પેલો, પહેલી જ તે પ્રથમ ગ્રાસે મક્ષિકા આવી જાય, બહુ હાચવી હાચવીને કામ કરવું પડે, કહું છું ને અમારે તો બહુ હાચવવું પડે. બોલો કોણ આવશે ને કેવું કંઈ લઈને જશે, બહુ હાચવવું પડે. બાપજી કે બે ચાર દિવસ બેઠા વાતો સાંભળી, પછી ધીમે રહીને થોડુંક હેત થયું ને એટલે કીધું કે લ્યો એક કામ કરો, તો કે તમે અબજી બાપાવાળા. બાપજી કે મેં બે ચાર દાડા કે બહુ ના કીધું, પણ થોડુંક હેત થયું ને બાપજી જોડે, પછી બાપાની વાતો કાઢીને આપી, લ્યો વાંચજો ઘેર લઈ જાઓ અને વાંચજો. બેન એક એક ભાગ આપ્યો, વાંચજો ઘેર છે, અને અઠવાડિયા પછી આવીને મને કહેજો કે કંઈક 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 ગળ્યું મોઢું થયું, કંઈક ગળ્યું મોઢું થયું એટલે સમજ્યા ભાઈ, કંઈક 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 વિશેષ લાગ્યું. એ તો નિકટ આવે તો જ ખબર પડે. અને જ્યાં અઠવાડિયા દસ દિવસ પછી આવ્યા, અને એ કે અમને બે ભાગ લેવા છે, ક્યાં મળશે અમને બે ભાગ આપો. ઓહો, અમને મૂકવાનું મન નથી થતું, કે શું કહે છે, આ વાતો મૂકવાનું, હેઠી મૂકવાનું મન નથી થતું. હવે ત્યારે ખબર પડે, ઓળખાવા નહીં પડે બાપાને, ઓળખાવા નહીં પડે. વાતો વાંચશે ને, કોઈના વતનામૃત વાંચે ને રહસ્યાર, તો એ ખબર પડે, ઓહો બાપા કેવા, બાપા કેવા, બાપા કેવા. જૂનાગઢની અંદર કૃષ્ણ વલ્ભાચાર્યજી હતા, બહુ મોટા વિદ્વાન કહેવાય, બહુ સંપ્રદાયના સૌથી મોટા વિદ્વાન સંત કોઈ હોય તો કૃષ્ણ વલ્ભાચાર્યજી.
જૂનાગઢના, જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર, બહુ મહાન વિદ્વાન કહેવાય. અને જ્યારે ટીકા તૈયાર થઈ ત્યારે એમને આપવામાં આવી કે તમે આપજી બાપાએ કે એમના સંત ઈશ્વરચંદાસજી આ રહસ્ય ટીકા કરી છે, તો જરા આમાં તમે જરા ખોટ્યો કાઢો કે આમાં ભૂલ્યો કાઢો કે આમાં, કારણ કે બહુ મહાન હતા એટલે એમને ભૂલ્યો કાઢવાનો. અને એમણે જ્યાં ટીકા વાંચીને અને એમણે પ્રત્યુત્તર શું આપ્યો ખબર છે? આમાં ભૂલ્યો કાઢનારો હું કોણ? શબ્દ શું કહે છે? આમાં ભૂલો કાઢનાર હું કોણ? આ જેણે પ્રશ્નો પૂછ્યા છે ને જેણે ઉત્તર કર્યા છે એ કોઈ સામાન્ય આલોકની વ્યક્તિઓ નથી, એ ભગવાનના ધામમાંથી ભગવાન જેના બોલનારા હોય એ જ પ્રશ્ન આવા પૂછી શકે ને એ જ ઉત્તર કાઢી શકે, એ જ ઉત્તર કરી શકે. આ કોઈ સામાન્ય વ્યક્તિઓની કૃતિ નથી. હા, એમાં ભૂલો કાઢનાર અમે કોણ? જોવે જોવાય તો ખબર પડે કે બાપાશ્રી શું વિભૂતિ છે. મૂળીના હરિનાણદાસજી સ્વામી ભાલના ભગવાન કરે, ચાલાવાડના ભગવાન કહેવાય. બોલો, હરિનાણદાસ સ્વામી ભગવાન જેવા પુરુષ. બોલો, આ બધા મણિધર. અને એ બાપાશ્રી જોડે સમાગમ કરવા જાય. સદગુરુ નિર્ગુણદાજી સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ શિષ્ય સદગુરુ નિર્ગુણદાજી સ્વામી, એ બાપાશ્રીને એમ કે આ તો અમારા જીવન પ્રાણ છે. બધાને ભલામણ કરે બાપાનો સમાગમ કરો. જો તમારે છતે દેહ મૂર્તિનું સુખ જોતું હોય તો બાપાનો સમાગમ કરો. તો બાપાશ્રી કહેવાય. અને સંપ્રદાયને બહુ મોટી મહેર કરી છે સંપ્રદાય ઉપર. અને છૂટકો નથી કોઈને. હજુ જોજો તો ખરા, જે જોજો તો ખરા કહીએ છીએ, જોજો તો ખરા. જેને 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 સ્વામિનારાયણ ભગવાનને જેમ છે તેમ સર્વોપરી સર્વ અવતારના અવતારી પાંચે પાંચી છૂટી પાડીને સમજવા હશે, એણે બાપાશ્રીની વાતો બાપાના વચનામાં બાપાનો જોગ બાપાને ઓળખવા પડશે. જેને છતે દે અનાદિમુક્ત શું શબ્દ છે, એ અનાદિમુક્તની છેલ્લી મૂર્તિનું સુખ જોતું હશે, છેલ્લું મૂર્તિનું સુખ જોતું હશે, મૂર્તિનું સુખ જોતું હશે, એને ઓળખવા પડશે. જેને અનાદિમુક્તની સ્થિતિ પામવી હશે એમણે એમને ઓળખવા જ પડે. મેડી ડૉક્ટર થવું એને મેડિકલ કોલેજમાં દાખલ થવું જ પડે, છૂટકો જ નહીં. ભલે પછી લોકો ભારતમાં એડમિશન ન મળે તો ચાઇના જઈને, રશિયા જઈને ડૉક્ટરની પદવી લઈને આવે છે, પણ મૂળ ત્યાંય મેડિકલ કોલેજમાં તો દાખલ થવું. ત્યાંય મને લાગે આર્ટ્સ કોલેજમાં તો દાખલ નહીં જ થતા હોય. રશિયામાં ત્યાં લો કોલેજમાં જઈને દાખલ થતા હશે ના, એ મેડિકલ કોલેજમાં તો દાખલ થવું જ પડે જેને ડૉક્ટરની ડિગ્રી જોતી હોય. જેને અનાદિમુક્ત છેલ્લી સ્થિતિ પામવી હશે, જેને છેલ્લું મૂર્તિનું સુખ જોતું હોય, મુક્તો જેને મહારાજ જેમ છે તેમ ઓળખીને એની સાથે તદાત્મકપણું કરવું હશે, સાધ્યમપણું પામવું હશે. શબ્દો છે, વચનામૃતના શબ્દો છે. એણે બાપાશ્રીને ઓળખવા પડશે અને આ કોલેજમાં દાખલ થવું પડશે. કારણ સત્સંગની કોલેજમાં દાખલ થવું પડશે. અને આપણે બધા ફાવી ગયા છીએ કે આપણને એડમિશન વગર માગે મળી ગયું છે, હવે આપણે ન્યાલ થઈ ગયા. ના, એડમિશન બીજા લેવું પડશે ને, આપણને મળી ગયું છે, પણ આપણે મળી ગયું એટલે ન્યાલ થઈ ગયા. એટલે આપણે એમ જ ખુશ રહીએ છીએ કે આપણને એડમિશન મળી ગયું, એડમિશન મળી ગયું. નહીં, હવે જલ્દી જલ્દી ડિગ્રી પ્રાપ્ત કરો. ડિગ્રી પ્રાપ્ત તો થઈ ગઈ છે, ડિગ્રી સ્થિતિ સુધી પહોંચો. આપણે મુક્તો મેડિકલમાં કોલેજમાં દાખલ થયો એટલે પતિને જ જતું. મુક્તો હવે આપણી પર બહુ મોટી મહેર થઈ ગઈ છે. અને એટલે બાપા ઓળખાણા ને, એટલે મહારાજ ઓળખાણા. મુક્તો અને એ દિવ્ય પુરુષ આપણને મળ્યા કે એમણે બેયને ઓળખાયા, બાપાને ઓળખાય ને બાપાએ મહારાજ. અને એટલે સ્વામી વાતો કહે છે, સ્વામી વાતો મળે સાચી માં મળે તો જ સાચા બાપ ઓળખાય. ગુણાયતાન સ્વામી વાતો લખ્યું છે, સાચી માં મળે તો જ સાચો બાપ ઓળખાય. ચોખ્ખી વાત છે. માં જ ખોટી મળી જાય તેને ખોટો બાપ ઓળખાઈ દે. સાચી વાત છે. પેલા એને જેને માન્યો હોય એને ઓળખાવી દે, આ તારો બાપ છે. પણ સાચીમાં મળે તો સાચો બાપ ઓળખાવે. એમ એવા સત્પુરુષ મળે તો મહારાજ ઓળખાય. બાપ આપણા સૌના મહારાજ છે, સત્પુરુષ આપણી માં છે.
હવે આગળ આપણે શું કરવાનું છે? તો બાપાશ્રી મળ્યા એટલેથી આનંદના કેફમાં, એની મસ્તીમાં માત્ર આપણે જમવાનું નથી. હવે આપણું કર્તવ્ય શું? આપણું કર્તવ્ય શું? મુક્તો, હવે જે સિદ્ધાંત એમણે સમજાયો, જે મહારાજની વાતો સરળ કરીને આપણને આપી, મહારાજની જ વાતો છે બધી સરળ કરીને આપી, અને જે મહારાજ હેતુ માટે પધાર્યા, બાપાશ્રીએ જે અનાદિમુક્તની સ્થિતિની વાતો કરી, સ્થિતિ સુધી લઈ જવા માટે આગ્રહ કર્યો, હવે આપણે એ વર્તવાનું છે, એને આગ્રહી થવાનું છે, અમલમાં મૂકવાનું છે, આચરણમાં મૂકવાનું છે. ગઈકાલે રાત્રે અમારે કીર્તન ચાલતું હતું, એની ઉપર અમારે સહેજ વિશ્લેષણ થયું હતું. દેદી હરિકી મૂર્તિ બિના સાધન બિના જ્ઞાન, એ કીર્તન ચાલતું હતું, એને એક પંક્તિ ઉપર મારું વિવરણ ચાલ્યું હતું. ઘનશ્યામ હરિકા સિદ્ધાંત ઉચ્ચતમ થા, ઘનશ્યામ હરિકા સિદ્ધાંત ઉચ્ચતમ થા, વચન કો સુના કર અમલ મે રખા તથા, વચન કો સુના કર અમલ મે રખા તથા. બાપાશ્રીએ શું કર્યું? તો ઘનશ્યામ પ્રભુનો સિદ્ધાંત, ઘનશ્યામ પ્રભુ કા સિદ્ધાંત જો ઉચ્ચતમ થા, શ્રેષ્ઠ સિદ્ધાંતો મહારાજના જે હતા એને બાપાએ શું કર્યા? વો જન કો સુના કર અમલ મે રખાતા થા. બહુ બ્રેક મારે એવું વાક્ય છું. શું એટલે શું કરવાનું? હવે આ ચોટ થવી જોઈએ. બાપાશ્રી માત્ર સિદ્ધાંત સમજાવવા માટે નહોતા પધાર્યા, એને માત્ર શીખવાડવા માટે નહોતા પધાર્યા. વો સિદ્ધાંત કો અમલ મે રખાતા હતા, સમજાવતા હતા અને બાપા અમલ કરાવતા હતા. બાપાશ્રી આ કર્યું છે. ખાલી સિદ્ધાંત સમજાવવામાં બાપાને રસ નહોતો, શામાં રસ હતો? એનો અમલ કરાવવામાં રસ હતો. તો હવે આપણે શું કરવું પડશે? માત્ર સિદ્ધાંત સમજીને બેહી રહી જશો ચાલશે નહીં, અમલ કરવો પડશે. જો મહારાજને વધુ પ્રિય આ છે, અમલ પ્રિય છે.